વિનોબાજીને માએ કહ્યું હતું કે દે તે દેવ અને રાખે છે રાક્ષસ. આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે. મનુભાઈ વિશે આપણે અત્યારે વાત કરીએ તો એક વાત બહુ યાદ કરવા જેવી છે કે મનુભાઈ પણ ચૂંટણીમાં ઊભા રહ્યા હતા, 5000 મતથી જીત્યા હતા. મનુભાઈની પહેલાં જે લોકો ઊભા રહ્યા હતા એ વખતે એ લોકોએ પોતાના સંસ્થાના કાર્યકરો, વિદ્યાર્થીઓ અને વાહનોનો ઉપયોગ કર્યો હતો. પણ મનુભાઈને જ્યારે ચૂંટણીમાં ઊભા રહેવાનો વારો આવ્યો ત્યારે મનુભાઈએ 3 મુદ્દાઓ કહ્યા અને જાહેરમાં એ જાણ કરી. એમણે કહ્યું કે પ્રચારમાં સંસ્થાનું વાહન વાપરવામાં આવશે નહીં અને સંસ્થાના કોઈ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે નહીં. બીજું એમણે કહ્યું કે હું નિયામક પદ ઉપર રહીશ નહીં. પછીનું વાક્ય, શિક્ષણ સંસ્થામાં કોઈ રાજકીય વ્યક્તિ રહીને પોતાનું કામ રાજકારણનું કરે એવું હરગિજ ન થવું જોઈએ, એટલે હું નિયામક પદે રહીશ નહીં. અને ત્રીજી વાત, ધારાસભાનું જે કંઈ વેતન મળશે તે લોકભરતીમાં જમા કરાવીશ, સમય કાઢીને હું અહીંયા આવતો રહીશ અને મારા વર્ગો લેવાનું હું ચાલુ રાખીશ. બાપુ, આપને ગમે એવું એક સુંદર મજાનું અર્થઘટન મનુભાઈએ છેલ્લે કર્યું કે આમ પણ તમે ખરું જુઓ તો 4 વર્ષને અંતે મને લાગ્યું કે ધારાસભામાં ચૂંટાઈને જાઓ પછી વર્ષે તમારે 3 મહિના જ કામ કરવાનું હોય છે, બાકી તમે ફ્રી જ હો છો. આ જૂની વાત છે, અત્યારના ધારાસભ્યોએ વિચારવા જેવી છે. મૂળશંકરભાઈ જે જયે વાત કરી કે જેને દુખિયારા આપણને આપ્યું, લા મિઝરેબલાનું બહુ સુંદર મજાનો અનુવાદ આપ્યો અને આપણા સુધી એક ઉત્તમ બીજી ભાષાની કૃતિ પહોંચાડી આપી, આ મૂળશંકરભાઈ ઉત્તમ ગૃહપતિ હતા એવું નાનાભાઈએ પ્રમાણપત્ર આપ્યું. બહુ ઓછું બોલનારા અને છતાં પણ વ્યાપ્ત રહેનારા મૂળશંકરભાઈ અહીંયા થોડો વખત રહ્યા છે. પણ એ થોડા વખત દરમિયાન એ ગુજરાત વિદ્યાપીઠમાં પણ રહ્યા, દક્ષિણામૂર્તિમાં પણ રહ્યા અને લોકભારતીમાં રહ્યા. એ સમય દરમિયાન એક નોંધાયેલી ઘટના છે. લક્ષ્મણભાઈ કરીને એક ગૃહપતિ હતા, એ કામ કરતા હતા. 26 જાન્યુઆરીની એક પરેડ ચાલતી હતી ગ્રાઉન્ડ ઉપર, બધા વિદ્યાર્થીઓ એનું પ્રેક્ટિસ કરતા હતા. એ સમયે મૂળશંકરભાઈ ત્યાંથી નીકળ્યા, નીકળીને એક છેડે જઈને ઊભા રહ્યા. ઊભા રહીને એણે લક્ષ્મણભાઈને બોલાવ્યા, બોલાવીને આંગળી ચીંધીને કહ્યું કે પહેલો છોકરો છે એ માંદો છે? તો કે ના ના, એને સારું છે, કંઈ તકલીફ નથી. તો કે ના, જરા રૂબરૂ મળો, તપાસ કરો, એની ચાલ ઉપરથી મને લાગે છે કે માંદો છે. લક્ષ્મણભાઈએ મૂળશંકરભાઈના કહેવા પ્રમાણે એ વિદ્યાર્થીને બોલાવ્યો, એને અમરગઢ લઈ જવામાં આવ્યો અને એવું તારણ નીકળ્યું કે આ વિદ્યાર્થીને હકીકતની અંદર ક્ષયના લક્ષણો છે. જે વ્યક્તિ વિદ્યાર્થીની ચાલ જોઈને સમજી જઈ શકે કે આનામાં ક્ષયના લક્ષણો છે એ મૂળશંકરભાઈ. અને ચોથો બહુ મહત્વનો અને એકદમ રસિક વ્યક્તિત્વ એ બુચદાદા. બુચદાદા વિશે ઘણું લખાયું છે પણ ઘણું છૂટી પણ ગયું છે. બુચદાદા, મેં હમણાં જેનો ઉલ્લેખ કર્યો, એમની જમણી આંખે તકલીફ થઈ એટલે જમણી આંખનું ઓપરેશન કરવું પડે. તો લોકોએ કહ્યું કે તમારી જો ડાબી આંખ બચાવવી હોય તો આંખ કાઢી નાખવી પડશે, સર્જરી નહીં થાય. બુચદાદાએ કીધું કાઢી નાખો, કોઈ વાંધો નથી. પછી ડાબી આંખથી પોતાનું કામ કરતા હતા. એ સમયે એક રાજકીય વ્યક્તિ બુચદાદાનું ખબર કાઢવા આવી અને કહ્યું, દાદા તમારી તો હવે ડાબી આંખ જ કામ કરે છે. એટલે બુચદાદાએ કહ્યું, આઈ એમ એક્સ્ટ્રીમલી લેફ્ટિસ્ટ નાવ, માય રાઈટ સાઈડ ઇઝ રોંગ સાઈડ નાવ. આ બુચદાદા વિદ્યાર્થીની બહેનોની ટપાલો ભેગી કરીને પોસ્ટબોક્સમાંથી ટપાલ સમયસર નીકળે એ પહેલાં પોતે જઈને પોસ્ટ કરવાનું કામ સંભાળે એવો આ માનવીય આધાર લોક ભારતીનો હતો. આ 4 વાત મેં આપની સામે એટલા માટે રજૂ કરી છે કે ખ્યાલ આવે કે લોકભારતી કેવા મોટા 4 સ્તંભો સાથે આગળ વધે છે. જિબ્રાન કહે છે કે સ્તંભો વચ્ચે અંતર હોવું જોઈએ, ને તો ગુમ્મટ ઊભો ન થાય. છેલ્લી વાત કરું, રોજ અરુણભાઈ આવીને આપ સૌને શાંતિ માટે શાંતિ અપીલ કરે છે પણ મને લાગે છે કે હવે અસર થઈ ગઈ છે.
કદાચ ઠંડીને લઈને પણ થઈ હશે, તો આપણે ઠંડીને પ્રાર્થના કરીએ કે ચાલુ રહે, પરિણામે શાંતિ પણ ચાલુ રહે. આપણો મૂળ ઉદ્દેશ તો લોકભારતી યુનિવર્સિટીને આર્થિક અનુદાન આપીને સદ્ધર બનાવવાનો છે. એને આપણે લોકભારતીના ઝાપામાંથી બહાર લઈ જવી છે, સણોસરામાંથી બહાર લઈ જવી છે, ગુજરાતથી બહાર લઈ જવી છે અને ભારતથી પણ બહાર લઈ જવી છે. કારણ કે કામ એવું અત્યારે અહીંયા થાય છે. આ વાત હું બહુ મક્કમતાથી બોલું છું, જેથી કરીને જે કોઈ સત્તા ઉપર બેઠેલા લોકો હોય અને સમાજના શ્રેષ્ઠીઓએ સાંભળે કે આ યુનિવર્સિટીને ટેકો કરવાથી તેઓ રાષ્ટ્રનું કામ કરવાના છે. આપ અત્યારના આ પરિસરમાં હશો ત્યારે તમે જોતા હશો કે બધું જ કામ વિદ્યાર્થીઓ કરે છે. એ પરંપરાને જો ચાલુ રાખવી હોય તો યુનિવર્સિટીને આર્થિક અનુદાનની બહુ જ આવશ્યકતા છે. ગઈકાલે બાપુ વાત કરતા હતા દક્ષ પ્રજાપતિની, એમની પાસે ત્રણ સમાજ ગયા, એક દેવ ગયા, દાનવ ગયા અને માનવ ગયા. ત્રણેય જણાએ જઈને એમની પાસે આંખ બંધ કરીને બેઠા અને અપેક્ષા હતી કે દક્ષ પ્રજાપતિ કોઈ સંદેશો આપે, એ પ્રમાણે આપણે જીવન જીવીએ. પણ એ તો એવી વ્યક્તિ હતા, તેણે કેટલીય વાર સુધી આંખ બંધ રાખી અને આંખ ખોલી ત્યારે એ એક જ અક્ષર બોલ્યા, દ. પેલા ત્રણે સમજ્યા નહીં કે આ દનો અર્થ શું, પણ પછી તો આંખ વિચાઈ ગઈ એટલે અર્થઘટન પોતે કરવાનું હતું. આપણને ખ્યાલ છે કે આજે પ્રશ્ન અર્થનો નથી હોતો, અર્થઘટનનો જ હોય છે. પણ ખરેખર આ દનો શું અર્થ કરવો, તો દેવ લોકોએ એમ કીધું કે અમે બહુ ઈર્ષાળુ છીએ, કોઈને કાંઈ મળે તો અમે તાત્કાલિક લૂંટી લેવા તૈયાર હોઈએ છીએ. એટલે કદાચ અમારા માટે દક્ષ પ્રજાપતિએ દમનની વાત કરી છે કે તમારી ઈર્ષાનું દમન કરો. દાનવોને એવું લાગ્યું કે અમે બહુ હિંસા કરનારા છીએ, બહુ લોકોને મારીએ છીએ, તો અમારા માટે દયા કરો એવો અર્થ થતો હશે. અને માનવમાંનો કોઈ સાણો માણસ ત્યાં બેઠો તો એને એમ થયું કે અમે બહુ લોભિયા છીએ, બીજાને મળે તો ગુંજે ભરી લઈએ છીએ. મકરંદભાઈ ભલે કે વેરી દઈએ પણ અમે વેરતા નથી. તો અમારે ખરેખર દનો અર્થ દાન સમજવાનો છે. વિનોબાજીને માએ કહ્યું હતું કે દે તે દેવ અને રાખે જે રાક્ષસ. આપણે દઈને જવાનું છે અને દેવ થવાનું છે. અસ્તુ, જય શ્રી રામ. આદરણીય ભદ્રાયુભાઈ, એને મેં પેન્ટમાં પણ બોલતા જોયા છે, કુર્તા પાયજામા પણ બોલતા જોયા છે. મારા બહુ સદભાવ મારા તરફ રાખનાર મારા એક સ્નેહી છે અને મારી કથાના એક સારા શ્રોતા છે. પણ એ જ્યારે ધોતી પહેરીને આવે છે, નાગરી લિબાસમાં જ્યારે આવે છે, ત્યારે તોડી નાખે એવું બોલે, દરેક વખતે સુંદર બોલે છે. પણ સમયની મર્યાદામાં કેવા ચાર સ્થાનો આપણને ચિંધી બતાવ્યા. અને સાધારણ સાધુવાદ બાપ શબ્દ સેવી છે, મને બહુ ગમે. આપણે તો કેટલી વખત સાંભળવાનો અવસર મળ્યો છે, આનંદ થાય. એમને એક મારી સાથે લાંબો સંવાદ કરવો છે, પણ હું બહુ બિઝી બહુ છે. કેટલા વખતથી અટકી પડ્યું છે એક કામ, બે ત્રણ દિવસનું કામ છે અને કાયમી રેકોર્ડ માટે કરવાનું છે કે કદાચ વર્ષો સુધી એ ટકી રહે, હું સમય આપવાનો છું. પણ જોઈએ હવે.